એજસ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના બદલી અને કેડર અંગેના નિયમો તાત્કાલિક જાહેર કરો તેવી માંગ સાથે પોરબંદર જિલ્લા મુખ્ય શિક્ષક સંઘ દ્વારા કલેક્ટરને આવેદન પાઠવાયું હતું. પોરબંદર જિલ્લા મુખ્ય શિક્ષક એજસ્ટાર્ટ સંઘના પ્રમુખ મુરુભાઈ ઓડેદરા અને મહામંત્રી રાજેશભાઈ ઠાકર સહિતના શિક્ષકોએ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં એજસ્ટાર્ટ શિક્ષકોની પોસ્ટ ઊભી કરી અને વર્ષ 2012-2018 સુધી નિમણૂક કરવામાં આવી છે. હાલ કેડરને અસ્તિત્વમાં આવ્યાને 11 વર્ષથી પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં એજસ્ટાર્ટ મુખ્ય શિક્ષકના બદલી અને સેવાકીય નિયમો જાહેર થયા નથી. બદલી, સેવાકીય નિયમો અને વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે વારંવાર વિવિધ રજૂઆતો શિક્ષણ વિભાગમાં કરાય છે. શિક્ષણ વિભાગ કક્ષાના નિયમો તૈયાર હોવા છતાં પણ જાહેર કરવા અંગે યોગ્ય નિર્ણય આજ સુધી આવેલ નથી. પરિણામે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરવાની જરૂર પડશે. આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આચારસંહિતા આવવાની તૈયારી છે અને તેના કારણે સમગ્ર રાજ્યના એજસ્ટાર્ટ મુખ્ય શિક્ષકોમાં નિરાશા છવાઈ ગઈ છે, જેથી ગુજરાત રાજ્ય મુખ્ય શિક્ષક એજસ્ટાર્ટ સંઘ સૂચિત જાતિ નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં તમામ જિલ્લાઓમાં કલેક્ટર મારફત સરકારમાં એજસ્ટાર્ટ મુખ્ય શિક્ષકોના બદલીના નિયમો વહેલામાં વહેલી તકે જાહેર કરવામાં આવે તે માટેનું આવેદન પત્ર પાઠવવામાં આવેલ છે અને જો બદલીના નિયમો તાત્કાલિક જાહેર કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની સમગ્ર રાજ્યના એજસ્ટાર્ટ મુખ્ય શિક્ષકોને ફરજ પડશે અને એ માટે રાજ્યના તમામ મુખ્ય શિક્ષકોની તૈયારી પણ હોવાનું શિક્ષકોએ જણાવ્યું. માગણી છે કે પોરબંદર જિલ્લા એજસ્ટાર્ટ સંઘે આજે કલેક્ટરશ્રી પોરબંદરને આવેદનપત્ર આપ્યું છે. અમારી સરકારશ્રીને એવી નમ્ર રજૂઆત છે કે એજસ્ટાર્ટના આરઆર અને બદલીના નિયમો એજસ્ટાર્ટની ભરતી 2012થી કરેલી છે, જે 2024 આવ્યા સુધી પણ હજી સુધી આરઆર પણ નથી બન્યા અને બદલીના નિયમો પણ નથી આવ્યા. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમારા આરઆર અને અમારા બદલીના નિયમો સત્વરે બહાર પાડી અને અમારી માગણીને સ્વીકારે અને અમારા પરિવારને પણ સાથે મળવાની જે આ થાય છે, બદલી મળે તો અમે અમારા પરિવાર સાથે રહીએ એવી નમ્ર અરજ છે કે અમને જલ્દીથી બદલીના નિયમ અને આરઆર આપે. રોજ અમે બધા પોરબંદર એજસ્ટાર્ટ સંઘના સભ્યો અહીં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે અમારા જે એજસ્ટાર્ટની ભરતી 2012થી થઈ છે અને આજે 2024 સુધીમાં હજુ સુધી એક પણ નિયમ એજસ્ટાર્ટના બન્યા નથી. કોઈ પણ જાતના આરઆર વગર એમનામ એજસ્ટાર્ટની નોકરી ચાલુ જ છે. તો બહેનો જે છે એને વતનમાં જવું છે, કોઈ ભાઈઓ છે એને એના વતનમાં જવું છે, માતા પિતા નિરાધાર હોય, નાના બાળકો હોય તો સહપરિવાર સાથે રહી અને સારી રીતે નોકરી કરી શકે એના માટે થાય. અને સરકારને અમે નિવેદન કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી અમારા એજસ્ટાર્ટના નિયમો બની જાય અને દરેકને પોતાના વતનનો લાભ મળે, બદલીનો લાભ મળે અને જેને ઇજાપો એક ઇન્ક્રીમેન્ટ આપવાનું બાકી હતું એને પણ મળી જાય અને તમામ નિયમો છે એ ચૂંટણી પહેલાં ઘડાઈ જાય એવી અમે નમ્ર નિવેદન કરીએ છીએ. અને જો આ નહીં થાય તો પછી ઉગ્ર આંદોલન કરશું.